હળવદના સુંદરગઢ ગામને આરોગ્યની સવલત મળી રહે તે માટે સબ સેન્ટર મંજૂર કરવામાં આવ્યું છે, પરંતુ સબ સેન્ટરના નિર્માણનું કામ છેલ્લા 3 માસથી ચાલી રહ્યું છે અને આ કામ એસ્ટિમેટ મુજબનું ન થતું હોવાના ગામ સરપંચે કોન્ટ્રાક્ટરને જણાવતા કોન્ટ્રાક્ટરે આખરે પોતાની મનમાની ચલાવી કામ પૂર્ણતાને આરે લાવી દીધું હતું. જ્યારે આજે સરપંચે કામ બાબતે પિત્તો ગુમાવતા કામ અટકાવી દીધું હતું અને ત્યાં સુધી ગુણવત્તાયુક્ત કામગીરી ન થાય ત્યાં સુધી બંધ રાખવા કોન્ટ્રાક્ટરને સૂચના આપી હતી. તાલુકાના વિવિધ ગામડાઓમાં લોકોને સ્વાસ્થ્યની પ્રાથમિક સુવિધાઓ મળી રહે તેવા હેતુ સાથે રાજ્ય સરકાર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે આરોગ્યના સબ સેન્ટરનું નિર્માણ થઈ રહ્યું છે, જેમાં તાલુકાના સુંદરગઢ ગામે નિર્માણ થઈ રહેલા દવાખાનામાં મોટા પ્રમાણમાં ગેરરીતિ આચરી ભ્રષ્ટાચાર થતો હોવાનો સરપંચ દ્વારા જણાવવામાં આવ્યું હતું, જેમાં સરપંચ રસીલાબેન વજુભાઈએ જણાવ્યું હતું કે અમારા ગામમાં બનતા દવાખાનાનું કામ ધારાધોરણ પ્રમાણે બનતું નથી, જેમાં માટીવાળી રેતી, હલકી ગુણવત્તાની સિમેન્ટ તેમજ યોગ્ય માપ સાઈઝ લોખંડ અન્યથા પાયાનું ખોદકામ યોગ્ય રીતે કરવામાં આવ્યું નથી, તેમજ અગાઉ પણ 2 બીમની નબળી કામગીરી હોવાથી તેને તોડી પાડવાની સૂચના આપી હતી. આ એજન્સીને ગુણવત્તાયુક્ત કામ કરવા માટે અવારનવાર જાણ કર્યા છતાંય કામગીરી કરવાના બદલે કામ પૂર્ણતાના આરે લાવી દઈ મોટા પાયા ભ્રષ્ટાચાર આચર્યાનો ધગધગતો આક્ષેપ સરપંચ દ્વારા કરવામાં આવ્યો છે. ઘણી બધી રજૂઆત કરેલી છે કે ભાઈ આ કામ વ્યવસ્થિત કરો, પણ અમે કન્ટ્રાક્ટરને ઘણી બધી વખત કીધેલું છે પણ કન્ટ્રાક્ટર ક્યારે એને કંઈ અમારું ધ્યાનમાં લીધું નથી. તો અમે એને વારંવાર જે પાયો જે કોઈ અહીંયાથી કરી તે અત્યારે આ બિલ્ડિંગ આટલું ઊભું થયું છે, પણ હજી તે લોકો કંઈ ધ્યાન આપતા નથી અને અમે અવારનવાર ગમે ત્યારે નીકળી ત્યારે અમે અહીંયા નજર કરી છે કે ભાઈ આ કામ તમે વ્યવસ્થિત કરો, પણ તોય છતાંય આ કામ વ્યવસ્થિત કરતા નથી. અત્રે ઉલ્લેખનીય છે કે લોકો પાસેથી મળતી માહિતી મુજબ આરકે કન્સ્ટ્રક્શન દ્વારા તાલુકાના અન્ય ગામોમાં પણ સબ સેન્ટર બનાવ્યા હોય જેમાં પણ ગેરરીતિ થયાની ચર્ચાઓ સામે આવી હતી, ત્યારે યોગ્ય તપાસ કરી આવી એજન્સીઓને બ્લેકલિસ્ટ કરી દેવી જોઈએ તેવી માંગ સરપંચે ઉચ્ચારી હતી. જગદીશ પરમારનો રિપોર્ટ, હળવદ.